આજે નવ વર્ષના સ્વાગત અને માં અંબાનો આશીર્વાદ મેળવવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા આજે વહેલી સવારથી જ મંગલા આરતી થયા પછી માય ભક્તોની આસ્થામાં અંબાના પ્રત્યે આસ્થા જોવા મળી હતી દિવાળીના પ્રથમ દિવસે અંબાજી મંદિર માય ભક્તોથી ઉભરાઈ ગયું હતું નવ વર્ષની શુભેચ્છા અને બેસતા વર્ષની ઉજવણી કરવા યાત્રાળુઓ અંબાજી આવી શીશ નમાવી રહ્યા છે આજે સવારથી જ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ માટે મંદિરે પહોંચ્યા હતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરી રાત્રે અગિયાર કલાક સુધી ખુલ્લું મુકાયું છે હાલમાં ચાલતી કોરોના મહામારીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી સેનેટાઈઝ માસ્ક જેવી પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આજથી શરૂ થતું નવું વર્ષ બધાને શુભદાયી એવી શુભેચ્છા માતાજી એમ કે આપણે બધા એક જ પ્રાર્થના કરીએ કે ભાઈ જેમ બને તેમ આ માતાજી મહામારીમાંથી મુક્ત કરે વિશ્વને અને આપણું બધાનું ભાઈ સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી શુભેચ્છા માતાજીના દર્શન સવારે છ વાગ્યાથી તે સવારના છ વાગ્યાથી સાડા અગિયાર સુધી દર્શન થશે પછી માતાજીને એક કલાક રાજભોગના વિષય બંધ રહેશે પછી સાડા બારે ખુલશે પાછું દર્શન સાડા બારથી ખુલશે તે સવા ચાર સુધી અને સાંજે સાડા છ એ ખુલશે અને એટલે રાત્રે અગિયાર વાગ્યા સુધી માતાજીના દર્શન રહેશે આવું આ ગુરુવાર સુધી રહેશે પછીથી શુક્રવારથી માતાજીના દર્શન રાબેતા મુજબ છે જે પ્રમાણે સવારે સાડા સાતથી ને બધું છે એ પ્રમાણે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવો માતાજી બધાને સુખી રાખે નવું વર્ષ સારું થાય અને બધી તકલીફો માતાજી આ બધાના જે ભક્તો છે કે જે હોય એમને બધાને આમાંથી મહામારીમાંથી ને કે રોગથી મુક્ત કરે અને બધાનું શુભ થાય થાય એવી શુભેચ્છા જય શ્રી અંબે